આમ તો સુરત શહેર સ્વચ્છતાના નામે અને બીજા અનેક પેરામીટર્સના કારણે ભારતભરમાં બીજો ક્રમ હાંસલ કરી ચૂક્યો છે તેમાં જરાય શંકાને સ્થાન જ નથી જોકે લિંબાયત વિસ્તારમાં કચરા અને ગંદકીની સમસ્યાથી શું સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ અને સ્થાનિક વોર્ડ ઓફિસની કચેરીમાં બેસતા કર્મચારીઓને ખબર નથી લિંબાયત વિસ્તારમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા સામે જે રીતે કચરાના ઢગલાઓ લાગ્યા છે તે વિશેની સમસ્યાને ઉજાગર કરવા માટે નરેન્દ્ર મોદી વિચારધારા આઈટી સેલ લિંબાયત વિધાનસભા તથા દોસ્તના ગ્રુપ આગળ આવ્યું હતું અને સ્વચ્છતાના નામે ફૂલ્યા નહીં સમાનારા અધિકારીઓના કાને વાત નાખવાની એક પહેલ પણ કરી હતી નરેન્દ્ર મોદી વિચારધારા આઈટી સેલ લિંબાયત વિધાનસભા તથા દોસ્તના ગ્રુપ દ્વારા લિંબાયત વિસ્તારમાં જે રીતે લિંબાયત વિસ્તારમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા સામે જે રીતે ગંદકીના ખડકલાઓ લાગી ગયા છે તે જોઈને સવાલ એ થઈ રહ્યો છે કે શું વાસ્તવમાં સુરત શહેર ખૂબસૂરત છે ખરું છેલ્લા કેટલાય વખતથી આ પ્રતિમા પાસે કચરો પડી રહ્યો છે પણ પાલિકાની ગાડી અહીં આવ્યા બાદ કચરો લઈ ગયા બાદ પણ હાલત જેવી હતી તેવી જ રહી ગઈ છે અહીં રહેતા આગેવાનોએ પણ અનેકો વાર ઓનલાઈન ફરિયાદો પણ કરી હતી પણ મગનું નામ મારી પડે એ બીજા અધિકારીઓ તેવી હાલત હાલતા વિસ્તારની થઈ હતી તેવામાં નાગરિકો અને આગેવાનોનું કહેવું હતું કે શું આ સમસ્યા હલ થશે ખરી કે પછી સમસ્યા ઠેરની ઠેર રહીને જ રહી જશે હાલ તો આ સમસ્યાને લઈને આ વિસ્તારમાં આગેવાન ગ્રુપ આગળ આવીને સમસ્યા ઉપર પ્રકાશ પાડીને પહેલ કરી ચૂક્યા છે તેવામાં જોવાનું એ રહ્યું છે કે સમસ્યા હલ થશે ખરી કે નહીં છેલ્લા ઘણા વખતથી લિંબાયત વિસ્તારમાં આવેલ છત્રપતિ શિવાજી સ્મારક નજીક ગંદકી અને કચરાની જે સમસ્યા છે તે સુરતની ખૂબસૂરતીમાં ચાર ચાંદ લગાવી દે તેવો વિષય છે જ નહીં પણ હવે સમસ્યાને ઉજાગર કરવા માટે નરેન્દ્ર મોદી વિચારધારા આઈટી સેલ લિંબાયત વિધાનસભા જે સ્વચ્છતાને લઈને જે સ્ટેપ લીધો છે તે તો સરાહનીય જ છે મારું નામ મહેન્દ્ર ગોસ્વામી છે નરેન્દ્ર મોદી વિચાર મંચ આઈટી સેલ લિંબાયત વિધાનસભા અને દોસ્તાના હિન્દુ યુવા સંગઠન ગ્રુપ તરફથી અમે આજે આપણું છત્રપતિ શિવાજી મહારાજ સ્મારક છે એની સામે જો અહીંયા કચરાનું ઢેર પડ્યું હોય આનું નિવારણ માટે અમે ઘણા દિવસથી સંઘર્ષ કરી રહ્યા છીએ અને આની ઓનલાઈન અરજી અમે નગરપાલિકાને કરી દીધી છે રૂબરૂપ સાહેબોને મળી લીધેલું છે જનપ્રતિનિધિ છે અહીંયાના એમની સાથે અમારી ચર્ચા થઈ છે તો એ છતાં આનું કોઈ નિવારણ થતું નથી અને જે અહીંયાનો જે કમિટી છે જે અહીંયાના અધ્યક્ષો છે અને આ જે છત્રપતિ સ્મારક જે સ્થાપિત કરી ગયેલા છે એ લોકો કોઈ દાડે અહીંયા જોવા આવતા નથી તો ખાલી આજ વોટની રાજનીતિ કરવી છત્રપતિ મહારાજના નામે એ ખોટું છે તમારાથી ન થતું હોય તો આવો આ ધંધા નહીં કરાય અને અમારી એક વિનંતી છે અહીંયા જે કચરો થાય છે તો આ કચરાના અમે નિવારણ કરવા માટે નીકળ્યા તો ત્યારે સ્થાનિક લોકોને પૂછ્યું કે ભાઈ તમે અહીંયા કચરો કેમ નાખો છો તો એ લોકો કહે કે અહીંયા ગાડી આવતી નથી તો અહીંયા ગાડી આવતી નથી તો પછી અમે વિચાર્યું કે ગાડી કેમ નહીં આવતી પછી અમે જોયું અહીંયા ગાડી આવે છે પણ ગાડી 12 વાગ્યા પછી આવે છે ગાડી 12 વાગ્યા પછી આવે તો એ લોકો અહીંયા હું છે કામગાર લોકો છે કામગાર લોકો હોવા છતાં એ સાંજે સવારે 6 વાગે અને 7 વાગે 8 વાગે આવી રીતના કામ મહિલાઓ કામ પર જતી હોય છે તો એ લોકોને ગાડી સવારે 7 વાગે આવે અહીંયા તો આ વસ્તુ અહીંયા કચરાનું ઢેર નહીં થશે પ્રશાસનને મારી વિનંતી છે એના સ્થાનિક પ્રતિનિધિઓને વિનંતી છે કે આ વિસ્તારમાં સવારે 7 વાગે ગાડી આવે કચરાની તો આ અહીંયા નહીં થાય સ્મારકની સામે કચરું અને અમે એક ચેતવણી આપીએ છીએ પ્રશાસનને જનપ્રતિનિધિઓને આનું નિવારણ જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી દોસ્તાના ગ્રુપ નરેન્દ્ર મોદી વિચાર મંચ આનું સંઘર્ષ કરશે અને આનું નિવારણ કંઈ નહીં આવે થોડાક દિવસમાં તો અમે અહીંયા આંદોલન કરવા બેસી જશે અને આના પછી નહીં થાય તો આનું કચરું અહીંયાથી ઉપાડીને અમે જનપ્રતિનિધિઓના ઘરે એની ઓફિસે અને નગરપાલિકાના કાર્યાલય ઉપર આ નાખવામાં આવશે